નમસ્કાર મિત્રો સરકારી યોજના ભરતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી સ્ટેટ બેંક દ્વારા જે એપ્રેન્ટિસની કરવામાં આવી છે એમાં ગુજરાતની પણ ઘણી બધી સીટો છે એમાં ગુજરાતની કુલ આઠસો સીટો છે મિત્રો તમને જણાવીએ કે ગુજરાતમાં કઈ કેટેગરીવાઇઝ કેટલી સીટો છે એ પણ અહીં આપણે જોઈ લઈએ મિત્રો આ એસબીઆઈ દ્વારા જે પાડવામાં આવેલું છે સ્કિલ ઈન્ડિયા અંતર્ગત જે એનએપીએસ છે એ અંતર્ગત ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટની કુલ જગ્યાઓ અહીંયા જોઈ શકો છો ટોટલ આઠસો જગ્યાઓ છે એમાં એસસી કેટેગરી એસટી કે એસટી કેટેગરી ઓબીસી ઇડબલ્યુ એસ અને યુઆર એમ કુલ જગ્યાઓ ગુજરાતની આઠસો અહીંયા ફાળવેલી છે તમે જોઈ શકો જોઈ શકો છો પીડબ્લ્યુડીની અહીંયા અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે એ પણ અહીંયા જોઈ શકો છો મિત્રો તમને બતાવીએ કે આ જે ભરતી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહી છે એની અરજી કઈ જગ્યાએ કરવાની છે એની ઉંમરનો ક્રાઇટેરિયા શું છે અને ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એની પણ અહીંયા આપણે વાત કરીશું મિત્રો ગુજરાતની અંદર ટોટલ જગ્યા આઠસો છે એમાંથી અમદાવાદની અંદર પંચોતેર છે અમરેલીમાં પિસ્તાલીસ છે આણંદમાં પચીસ છે અરવલ્લીમાં દસ છે બનાસકાંઠામાં પચીસ છે વડોદરામાં સાઠ છે સુરતમાં પચાસ ભરૂચમાં પચીસ ભાવનગરમાં પચાસ બોટાદમાં છ છોટાઉદેપુરમાં બાર દાહોદમાં દસ ડાંગમાં ત્રણ દેવભૂમિ દ્વારકામાં બાર ગાંધીનગરમાં પચીસ ગીર સોમનાથમાં સત્યાવીસ જામનગરમાં સત્યાવીસ જૂનાગઢમાં ચાલીસ ખેડામાં પચીસ કચ્છમાં પાંત્રીસ મહીસાગરમાં પાંચ મહેસાણામાં પચીસ મોરબીમાં બાવીસ નર્મદામાં પાંચ નવસારીમાં પંદર પંચમહાલમાં બાર પાટણમાં બાર પોરબંદરમાં ચૌદ રાજકોટમાં ચાલીસ સાબરકાંઠામાં બાર સુરેન્દ્રનગરમાં ત્રીસ તાપીમાં છ અને વલસાડમાં પંદર એમ મિત્રો ગુજરાતના દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા જગ્યાઓ ફાળવેલી છે એ તમામ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જે આ જે ભરતી થશે એ પરીક્ષા લેવામાં આવશે એના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ જે ભરતી છે એની અંદર તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો અહીંયા એજ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો મિનિમમ વીસ વરસ અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષ એટલે કે તમારી જન્મ તારીખ જે છે એ કેવી રીતે હોવી જોઈએ એક અગિયાર ઓગણીસો બાણું પછી અને એકત્રીસ દસ બે હજાર વીસ સુધી તમારી અઠ્યાવીસ વર્ષ ઉંમર થવી જોઈએ એટલે કે છેલ્લી તમારી ડેટ ઓફ બર્થ એકત્રીસ દસ બે હજારની હોવી જોઈએ એટલે તમારા વરસ વીસ વરસ થઈ જાય એટલે તમને આ જે એપ્રેન્ટિસની ભરતી છે એમાં તમે ફોર્મ ભરી શકો છો મિત્રો આના માટે વેબસાઇટ પણ જાહેર કરવામાં આવી છે પહેલાં જોઈ લઈએ કે આનો ક્વોલિફિકેશન શું છે મિત્રો તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે ફોર્મ ભરી શકશો એકત્રીસ દસ બે હજાર વીસ સુધી તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ તો જ તમે ભરી શકો છો એ કોઈ પણ યુનિવર્સિટીનું હોય તો માન્ય રહેશે મિત્રો આ એક ટ્રેનિંગ એમાં લેવામાં આવશે એક વર્ષ માટેની અને સ્ટાઇપેડ બેનિફિટ આમાં પંદર હજાર રૂપિયા છે દર વર્ષે તમને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે મહેન્તાણું એની અંદર જે સ્ટેટ બેંકના કર્મચારીઓને જે લાભ મળતા હોય છે જે બેનિફિટ એ આમાં તમને મળશે નહીં સાથે સાથે મિત્રો જણાવી દઈએ કે જે સિલેક્શન પ્રોસેસ છે એની અંદર તમારે રિટર્ન ટેસ્ટ આપવાનો રહેશે રિટર્ન ટેસ્ટ માટેનો આ મિત્રો સિલેબસ છે એટલે કે અભ્યાસક્રમ છે એમાં જનરલ ફાઇનાન્સ અવેરનેસના પ્રશ્નો છે એમાં પચીસ પ્રશ્નો એમાં મેક્સિમમ માર્ક પચીસ છે પંદર મિનિટનો સમયગાળો છે એવી રીતે જનરલ ઇંગ્લિશ હશે એ પણ પંદ પચીસ માર્કનું હશે એમાં પણ મેક્સિમમ માર્ક પચીસ છે એટલે કે એક ક્વેશ્ચન માર્કનો એક માર્ક છે અને એનો સમય પણ પંદર મિનિટ છે એમ ટોટલ સો ક્વેશ્ચન હશે અને સો માર્કનું હશે એમાં તમને એક કલાક આપવામાં આવશે એમાં તમારે સિલેક્ટ થવાનું રહેશે ત્યારબાદ તમે આમાં નોકરી મેળવી શકશો તો મિત્રો હવે ઓનલાઈન એક્ઝા એક્ઝામિનેશનની તારીખ ક્યારે હોઈ શકે છે તો અહીંયા મિત્રો ટેન્ટેટિવલી બતાયેલું છે કે ઓગસ્ટ બે હજાર એકવીસ સુધી પરીક્ષા હોઈ શકે છે તો ગુજરાતમાં પરીક્ષા કઈ જગ્યાએ યોજાશે આ પરીક્ષાઓનું જે સ્થળ હશે એ મિત્રો અમદાવાદ ગાંધીનગર આણંદ જામનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા આ આટલા જે કેન્દ્રો હશે એના ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો મિત્રો હવે વિગતવાર વધુ ચર્ચા કરીએ તો મિત્રો આની અંદર તમારે ફોર્મની જે પ્રોસેસ છે એ ઓનલાઈન તમારે ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરશો એટલે મિત્રો આની અંદર જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ માટે ત્રણસો રૂપિયા ચાર્જ છે જ્યારે એસસી એસ અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ ચાર્જ નથી મિત્રો તમને જણાવી દઈએ કે આ જે ફોર્મ ભરવાનું છે એ કઈ વેબસાઇટ ઉપર ભરવાનું છે અને કઈ છેલ્લી તારીખ છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ તો મિત્રો આ જે ફોર્મ ભરવાનું છે એની અંદર ઘણા બધા તમારા પુરાવા માંગે છે એમાં તમારો એક ફોટોગ્રાફ માંગે છે ઇમેજ અને સિગ્નેચર ફોટો પણ અહીંયા અપલોડ કરવાનો રહેશે આ પીડીએફમાં તમે જોઈ શકો છો આ વિવિધ પ્રોસીજર છે એમાં કેટલી સાઇઝનો કેવો ફોટો જોઈએ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને આ જે છે આ ફોમની પ્રોસિજર જે વેબસાઇટ જે છે એ સ્ટેટ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ એન્ડ ફીઝ પણ અહીંયા તમારે કરવાની રહેશે હાઉ ટુ એપ્લાયમાં તમે અહીંયા જોઈ શકો છો કે આજે સ્ટેટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ ડોટ સીઓ ડોટ ઇન કરિયર કરીને છે એમાં તમે મિત્રો જશો એટલે તમે અહીંયા સંપૂર્ણ માહિતી જોઈ શકશો અને ત્યાંથી તમારે આ ફોમ ભરવાનું છે મિત્રો આ સરસ મજાની જે એક સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એસ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે આપણી સૌથી મોટી અને રાષ્ટ્રકૃત બેન્ક છે સરકાર દ્વારા આનું વહીવટતંત્ર કરવામાં આવતું હોય છે આ બેંકની અંદર જે જોબ છે એમાં પંદર હજાર રૂપિયા તમને મહેનતાણો આપવામાં આવશે એક વર્ષ માટે અને ત્યારબાદ તમારી જે તે ભરતીને સંલગ્ન જે જોગવાઈ હશે તે મુજબ તમને ફાઇનલી નિમણૂક આપવામાં આવશે તો મિત્રો આ પીડીએફ તમે મેળવવા માંગતા હો તો અમારી ઓફિશિયલી વેબસાઇટ સરકારી યોજના ભરતી ઉપર તમે સર્ચ કરી શકો છો તમારા મોબાઈલથી તમે તમારા ગૂગલમાં લખી શકો છો સરકારી યોજના ભરતી ત્યાંથી મિત્રો તમે તમામ કોઈ પણ સરકારી યોજના હોય કે કોઈ પણ સરકારની નવી જાહેરાત હોય એની તમામ પીડીએફ ત્યાંથી તમને મળી જશે આ પણ તમારે પીડીએફ જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવજો જય જવાન જય કિશન